જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસ રૂપે જામનગર જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રૂપિયા 6.12 કરોડના ખર્ચે નવનિર્મિત 32 પોલીસ આવાસોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોની આર્થિક જરૂરિયાત પૂરી પાડવા જુદી જુદી બેન્કો સાથે સંકલન કરી લોકોને મદદરૂપ થઈ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિભાવના ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે, તેમજ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરી નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નશામુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી કરી છે. આ તકે ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે રાજ્યમાં 3500થી વધુ લોકદરબાર યોજી 1000થી વધુ વ્યાજખોરોને જેલ હવાલે કર્યા અને હજારો કેસમાં પોલીસની મધ્યસ્થીના કારણે વ્યાજખોરોએ સમાધાનકારી વલણ અપનાવવું પડ્યું. જામનગર જિલ્લામાં 141 લોકદરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તેમજ આગામી સમયમાં નાગરિકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે હેતુથી બેંકના માધ્યમથી લોન અપાવવાનું ઉમદા કામ હાથ ધરાયું છે, જે અન્વયે 89 લાભાર્થીઓની રૂપિયા 2.35 કરોડની લોન પોલીસ તથા બેંકના સહયોગથી મંજૂર થઈ છે. પેરા રાજ્યના ગામડાઓ પણ વિકાસની દોડમાં પાછળ ન રહી જાય, ખેડૂતો માટે ખેતીમાં ઉપયોગી સાધનો મળે તથા સિંચાઈની સુવિધા ઊભી થાય તે માટે તાજેતરમાં સુરત માંડવીના પારડી ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સિંચાઈ માટે રૂપિયા 1.29 કરોડના ખર્ચે 70 જેટલા બોરનું ખાતમુહૂર્ત લાભાવિત ખેડૂતોને કુલ રૂપિયા 97 લાખના તાડપત્રી, દવા છાંટવાનો પંપ અને કેરેટ જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદઉપરાંત રૂપિયા 13 લાખના ખર્ચે કાછિયાબોરી ગામે નહેરથી સ્મશાનને જોડતા ડામર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. કાછિયાબોરીમાં વધુ સુવિધાઓ ઊભી થાય તેના ભાગરૂપે રૂપિયા 5 લાખના પેવર બ્લોકનું કામ કરવામાં આવશે, તેમ જણાવતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં માંડવી તાલુકાનો એક પણ ખેડૂત બોર કે સિંચાઈ સુવિધાથી વંચિત ન રહે તેવું પાણીદાર આયોજન થઈ રહ્યું છે. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.